ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ સામેલ નથી કર્યું, ત્યારે ઘણા બધા લોકોને એક સવાલ છે કે હાર્દિક પટેલ છે ક્યાં? નમસ્કાર દર્શક મિત્રો, એક જમાનામાં જેને સ્ટાર પ્રચારક તરીકે કહેવામાં આવતા હતા એ હાર્દિક પટેલ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે એવી લોકોની અંદર ચર્ચા છે. કારણ કે હાર્દિક પટેલ કોંગ્રેસના જમાનાની અંદર તો સુપરસ્ટાર કહેવાતા હતા અને હેલિકોપ્ટરની અંદર તો ચૂંટણી પ્રચાર કરવા માટે જતા હતા. તો અત્યારે જ્યારે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ સામેલ નથી કર્યું, ત્યારે ઘણા બધા લોકોને એક સવાલ છે કે હાર્દિક પટેલ છે ક્યાં? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, હાર્દિક પટેલ અત્યારે ક્યાં છે એ તો હું તમને જણાવીશ, પરંતુ એ પહેલાં હાર્દિક પટેલ ક્યાંથી ઊભા થયા એના વિશે હું તમને વાત કરું. તો હાર્દિક પટેલ એક જ્યારે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું ત્યારે એમ લાગતું હતું કે આ એક નાનકડો છોકરો બહુ બધું બોલે છે અને કંઈક આંદોલન મોટા પાયે કરી શકે છે એવું લાગી રહ્યું છે. કારણ કે હાર્દિક પટેલ જ્યારે પાટીદાર અનામત આંદોલનની સભા કરી રહ્યા હતા ત્યારે એટલી બધી લોકોની ભીડ હતી અને મીડિયા પણ એની પાછળ પાગલની જેમ દોડતું હતું. હાર્દિક જ્યાં જાય ત્યાં મીડિયાવાળા એની પાછળ જોતા હતા અને રાત્રે 1:30 વાગે હાર્દિક પટેલ સભા કરે તો પણ મીડિયાવાળા 1:30 વાગે એની મિટિંગ કવર કરવા માટે જતા હતા. એવો એનો દબદબો હતો, એવો એનો દમદાર વોટ હતો. એ પછી હાર્દિક પટેલ અમદાવાદની અંદર એક મોટું આંદોલન પણ કર્યું અને ગુજરાત સરકારની અંદર એની મોટી અસર પણ પડી. એ પછી હાર્દિક પટેલ કોંગ્રેસની અંદર જોડાઈ ગયા અને કોંગ્રેસે એમને ટૂંક સમયની અંદર ઘણું બધું આપ્યું. એક તો એમને ગુજરાતના ઇન્ચાર્જ, ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને જ્યારે લોકસભા 2019ની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે હાર્દિક પટેલને પ્રચાર કરવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી હતી અને હેલિકોપ્ટરમાં જઈને હાર્દિક પટેલ પ્રચાર કરતા હતા. પરંતુ એ પછી હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે પણ એમનું થોડુંક એવું હતું કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ બીજા રાજ્યોની અંદર પણ જ્યારે હાર્દિક પટેલ પ્રચાર કરવા જતા તો ત્યાં આગળ ભીડ એકઠી કરવાની એમનામાં તાકાત હતી અને એમના શબ્દોનું વજન પડતું હતું. પરંતુ આ વખતે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી આવી તો ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, પરંતુ હાર્દિક પટેલનું નામ એની અંદર સામેલ નહોતું. હવે ભાજપના જાણકારોનું કહેવું એમ છે કે હાર્દિક એક ધારાસભ્ય છે અને એ વિરમગામથી ચૂંટાયેલો છે અને ભાજપમાં દરેક ધારાસભ્ય એ સ્ટાર પ્રચારક છે. હવે તમને એ વાત કરીએ કે અત્યારે હાર્દિક પટેલ શું કરી રહ્યા છે. તો એવું જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ અત્યારે સુરેન્દ્રનગરની લોકસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા છે. ભાજપે સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી ચંદુભાઈ સિહોરાને મેદાનમાં ઉતાર્યા છે અને હાર્દિક પટેલ અત્યારે સુરેન્દ્રનગરના આ લોકસભાના ઉમેદવાર માટે પોતાનો જે મત વિસ્તાર છે તે, એટલે વિરમગામનો આજુબાજુનો એમનો જે મત વિસ્તાર છે તે અને આજુબાજુના બીજા વિસ્તારોની અંદર પ્રચાર કરી રહ્યા છે. એમને ભલે સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં નથી આવ્યા પરંતુ હાર્દિક પટેલ આજે પણ એક્ટિવ છે અને ગામડે ગામડે જઈને સુરેન્દ્રનગરના લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.